गुड मॉर्निंग फ्रेंड्स, आज आप स्टैंडर्ड 11 साइंस की अंदर सब्जेक्ट संस्कृत में चैप्टर नंबर 5 पद्य विभाग की अंदर भस्मावेशम मदनम चकार एट्ले कि कामदेव ने भस्मसात करी नाख्यो। पेज नंबर 16 पेज पर आप अभ्यास करीशू। संस्कृत भाषा में 5 प्रसिद्ध महाकाव्य है, रघुवंशम, कुमार संभवम, किरातार्जुनियम, शिशुपालवधम और नैषधीय चरितम। आ 5 मांथी पहला 2 महाकवि कालिदास रचेला है और बीजू महाकाव्य कुमार संभवम जगतना माता पिता एवं पार्वती और महादेव भगवान शिवना विवाहनु प्रसंगनु निरूपण है। अहीं पण आप 8 पद्यनी अंदर आपणे जोशुं के पार्वती और शिवना विवाहनी एक प्रसिद्ध घटना वर्णवामां आवी छे, जेमां कामदेव ने भगवान शिवे बाळी नाख्यो हतो तेनुं वर्णन आ प्रसंगमां छे। तारकासुर दानवने देवोने अतिशय त्रास आपतो हतो। आ त्रासथी मुक्त थवा माटे देवोए ब्रह्मानी पासे गया अने त्रासना उपाय माटे तेने प्रश्न पूछ्यो। ब्रह्माए देवोने जणाव्यु के शिव अने पार्वतीनो पुत्र सेनापति बनीने तारकासुर साथे युद्ध करे, युद्धमां तारकासुरनो वध थाय तो ज तमने आ त्रासमांथी मुक्ति मळी शके। आ कार्यने संपन्न करवा माटे शिव पार्वतीनो विवाह थाय ते जरूरी हतो, तो आ कार्यने पूर्ण करवा माटे जवाबदारी कामदेवने सोंपवामां आवी। हिमालय पर भगवान शिव तपस्या में लीन था, पार्वती एमनी परिचर्या में लागेला हता। कामदेव अहीं आवी पहुंचे छे अने पोताने सोंपेलू काम करवा माटे ए तैयार थाय छे। कामदेवना सहयोग माटे वसंत ऋतु ऊभी थाय छे एटले वसंत ऋतु निर्माण थाय छे। आम अकाले वसंत ऋतु खीली उठे छे। वसंतना आ प्रभाव वातावरण पार्वती शिवने कमल काकड़ी पहरावे छे। आ तकनी राह जोई रे लव कामदेव सक्रिय थईने सम्मोहन नामनु धनुष्य बाण पर चढ़ावे छे। शिव सहेज विचलित थाय छे पर तरत ज संयम केळवी ले छे। कामदेवनी आ कुल चेष्टाथी शिव क्रोधे भराय छे अने पोतानुं त्रीजुं नेत्र खोली अने क्षणभरमां कामदेवने भस्मीभूत करी नाखे छे। એટલે મિત્રો, કામદેવના આ દહનની ઘટના કાલિદાસી સુંદર મજાની અહીં ઉપજાતિ છંદમાં આપણી સમક્ષ વર્ણન કરી છે તેનું આપણે જોશું। કે છે અથ, અથ એટલે પછી, ગૌરી, ગૌરી એટલે કે પાર્વતી, તપસ્વીને, તપસ્વીને એટલે કે તપસ્વી એવા, ગિરિસાય, ગિરિસાય એટલે કે ગિરીશ, મહાદેવ ભગવાન શંકરને, તામ્ર રૂચા, તાંબ્ર રૂચા એટલે તાંબા જેવી કાંતિ વાળા એટલે તાંબા જેવા લાલ, કરેણ, કરેણ એટલે કે અહીં કરેણ નામનું અહીં પહેરાવે છે, અને ભાનુમત, ભાનુમત એટલે તે છે સૂર્યના, મયુખે, મયુખે એટલે કિરણો વડે, વિશોષિતમ, વિશોષિતમ એટલે કે સુકવેલી, મંદાકિની પુષ્કર બીજમાલમ એટલે કે મંદાકિની એટલે કે ગંગા નદીના કમળમાં બીજ, કમળ કાંકડીની માળા, ઉપનયની, ઉપનયન એટલે કે પહેરાવી કે શંકરને અર્પણ કરી। એટલે પ્રથમ શ્લોકનો ભાવ આ મુજબ છે કે પછી પાર્વતીએ પોતાના તાંબા જેવી કાંતિવાળા લાલ હાથ વડે સૂર્યના કિરણોથી સૂકેલી એવી ગંગા નદીના કમળોમાં બીજ એટલે કમળ કાકડીની માળા તપસ્વી એટલે તપશ્ચર્યામાંથી જાગેલા ભગવાન શિવ શંકરને અર્પણ કરી। ત્યાર પછી શ્લોક નંબર 6 ત્રિલોચન, ત્રિલોચન એટલે કે 3 નેત્રોવાળા ભગવાન મહાદેવ શંકર, પ્રણય પ્રિયવાત, પ્રણય પ્રિયવાત એટલે ભક્તજનો પ્રત્યે પ્રેમ લાગણી હોવાથી તે હોવાને લીધે તામ એટલે તેને
પ્રતિગૃહિતમ, પ્રતિગૃહિતમ એટલે કે સ્વીકારવા માટે, ઉપક્રમે ઉપચક્રમે, ઉપચક્રમે એટલે કે છે શરૂઆત કરી કે પ્રારંભ કર્યો, પુષ્પધનવા એટલે કે પુષ્પધન અર્થ છે કામદેવ, ચ ધનુષી, ધનુષી એટલે કે તે ધનુષ્ય ઉપર, સંમોહનમ, સંમોહન નામનું એક ધનુષ્ય છે, નામ અમોઘમ, અમોઘનો અર્થ છે નિષ્ફળ ન જાય તેવું, અને બાણમ એટલે કે બાણને તે સમધત, સમધત એટલે કે તૈયાર કર્યું કે તેના ઉપર ચડાવ્યું. એટલે બીજા શ્લોકનો ભાવાર્થ છે, ત્રિનેત્રધારી ભગવાન શંકર ભક્ત વત્સલ હોવાને લીધે પાર્વતીએ આપેલી તી માળાને ગ્રહણ કરવા માટે જ્યારે તૈયાર થયા તે જ સમયે કામદેવે સંમોહન નામનું એટલે કે ક્યારે પણ નિષ્ફળ ન જાય એવું અમુક બાણ તેને ધનુષ્ય ઉપર ચડાવ્યું. શ્લોક નંબર 3, ચંદ્રોદયારંભે, ચંદ્રોદયારંભે એટલે કે ચંદ્રના ઉદયના પ્રારંભે એટલે કે ચંદ્ર જ્યારે ઉગે તે સમયે અંબુરાશિહી એટલે કે સમુદ્રની માફક, ઈવ એટલે કે જેમ, કિંચિત, કિંચિત એટલે કે કોઈ, પરિલુપ્ત ધૈર્ય, પરિલુપ્ત ધૈર્યનો અર્થ છે વિચલિત થયેલા ધૈર્યવાળા એટલે કે લોપાયેલા ધૈર્યવાળા, ધીરજવાળા, હરહ, હરહ એટલે કે ભગવાન શિવ, તું તે, બિંબ ફલ ધરોષ્ઠે, બિંબ ફલ ધરોષ્ઠે નો અર્થ છે કે અધર હોસ્ટ એટલે કે ઉપરના હોઠવાળા, ઉમા મુખે, ઉમા મુખે એટલે કે પાર્વતી ના મુખે, વિલોચનાની, વિલોચનાની નો અર્થ છે ત્રણેય નેત્રો, વ્યાપારમાશ્યહ એટલે કે તેને ફેરવ્યા, પાર્વતી પ્રત્યે ફેરવ્યા એવી વાત થશે. એટલે શ્લોક નંબર 3 નો ભાવાર્થ એમ છે કે જેમ ચંદ્રના ઉદયના પ્રારંભે ગંભીર એવા સમુદ્ર પણ વિચલિત થઈ જાય છે, તેમ કામદેવના સંમોહન નામના બાણને લીધે જરાક વિચલિત થયેલા ધૈર્યવાળા મહાદેવ શંકરે બિંબ ફળ જેવા લાલ અધરોષ્ઠવાળા પાર્વતીના મુખ પર પોતાના ત્રણેય નેત્રો ફેરવ્યા. એટલે જ્યારે કામદેવ પોતાનું સંમોહન નામનું અમુક બાણ ચડાવે છે ત્યારે જેમ ચંદ્રની કળાને જોઈ અને સમુદ્ર વિચલિત થઈ જાય છે એટલે કે એની અંદર ભરતી નોટ આવી જાય છે, તેમ અહીં પણ કામદેવના સમોહન બાણને લીધે શિવ જરાક વિચલિત થઈ જાય છે અને પોતાની આંખ ખોલી અને પાર્વતી સામે જુએ છે. શ્લોક નંબર 4, શૈલ સુતાહા એટલે કે શૈલ, શૈલ એટલે પર્વત, સુતા એટલે દીકરી, પર્વતની દીકરી એટલે પર્વતની કન્યા એવી પાર્વતી, અપી એટલે પણ, સ્ફુરદાલ કદમ કલહે, સ્ફુરદાલ કદમ કલ્પી એટલે થશે કે ના જેવા અર્થ કે જેના કમળના ખીલતા સુકોમળ કદમના ફૂલ જેવા એવા રોમાંચિત થયા, અંગે એટલે કે શરીરે, ભાવમ વિવૃણતી એટલે કે તેમાં ભાવ પ્રગટ કરતી, પ્રેમ પ્રગટ કરતી, સાચી કૃતમ, સાચી કૃતમ નો થશે બાજુએ ફરીલી કે બાજુએ ફરીને, ચારુતરેણમ, ચારુતરણ થશે વધારે સુંદર લાગતી, પરેતસ વિલોચને એટલે કે પરેતસન વિલોચને થશે ચંચળ આંખો વાળા, મુખેન, મુખેન એટલે કે મુખોથી, મુખને શું કર્યું, તથસ્તો, તથસ્તો એટલે કે તે ફેરવીને ઊભી રહી. એટલે ભાવાતામ છે કે પર્વતની પુત્રી એવી પાર્વતીએ પણ ખીલતા બાલ કદમના ફૂલ જેવા રોમાંચિત અંગો વડે પોતાના મધુર ભાવને પ્રગટ કર્યો. લજાથી ઢંકાયેલા ચંચળ નેત્રવાળા વધારે સુંદર લાગતા તેને મુખને બાજુએ ફેરવીને ઊભી રહી ગઈ. એટલે ભગવાન કામદેવે એ બાણ એવું છોડ્યું કે જેનાથી શિવ એ પાર્વતી સામે જુએ છે અને પાર્વતી તે જોઈને લજ્જિત થઈ જાય છે એટલે શરમિંદે થઈ જાય છે અને પાર્વતી પણ પોતે લજાથી પોતાના નેત્રોને ઢાળી દે છે અને વધારે મુખ એની તરફ ફેરવીને ઊભી રહી ગઈ. ત્યાર પછી શ્લોક નંબર 5, અથહ, અથ એટલે પછી, અયુગ્મ નેત્ર, અયુગ્મ નેત્રનું થશે કે એકી સંખ્યાવાળા એટલે કે ત્રણ નેત્રોવાળા ભગવાન શિવ વાશિષ્વત એટલે વશ કરનાર હોવાથી, ઇન્દ્રિયમ ક્ષોભમ એટલે ઇન્દ્રિયોને ખળભળાટ મચાવનાર, બલવત બળપૂર્વક, નિગૃહે એટલે કે કાબૂમાં લઈને, સ્વચેતો વિકૃતિહી
એટલે પોતાના મનના વિકારને સ્વચેતો વિકૃતે વેદસે પોતાના મનને વિકારને હેતું એટલે કારણને દિદૃક્ષહ એટલે કે જોવાની ઈચ્છાવાળા દિશાં ઉપનેતુ એટલે કે ચારે દિશાઓના અંતભાગમાં દૃષ્ટિમ પોતાની નજરને સર્જતઃ સસર્જત એટલે કે નજર ફેરવી ચારે તરફ જોઈ કે તે ભાગમાં નજર નાખી એવો ભાવ આ થાય કે પછી જીતેન્દ્રિય હોવાથી જીતેન્દ્ર એટલે પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે એટલે પોતાની ઇન્દ્રને કાબૂમાં કરી લીધી ભગવાન શિવ ત્રિનેત્ર એટલે ભાવાર્થમ છે કે પછી જીતેન્દ્રિય હોવાથી ત્રિનેત્ર શંકરે બળપૂર્વક પોતાની ઇન્દ્રિયોને ખળભળાટ વિકારને કાબૂમાં કરી લીધા અને પોતાના મનના કારણે જોવાની ઈચ્છાથી ચારે દિશાઓમાં દિશાઓના અંતભાગે નજર નાખી એટલે ભગવાન શિવે ચારે તરફ આમ તેમ દ્રષ્ટિ કરી ત્યાર પછી શ્લોક નંબર 6 સ એટલે તે દક્ષિણ પાંડ અંગ વિષ્ટ મુઠીમ દક્ષિણ મુઠ એટલે કે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા દક્ષિણ એટલે કે નામા પાંગ એટલે કે અંગોને અંગ વૃષ્ઠ મુષ્ટિ મુષ્ટિ એટલે મુઠ્ઠી વાળીને વૃષ્ઠમ એટલે વાળી લે એટલે કે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા નતાંસમ નતાંસમ એટલે કે નમી ગયેલા ખભાવાળાને આકુંચિતમ વ્યપાવદમહ એટલે કે આકુંચિતમ એટલે કે વાંકા વળેલા ડાબા પગવાળાને ચક્રીકૃત ચારુ રામહ ચક્રીકૃત ચારુ ચાપમ એટલે કે સુંદર ધનુષ્યને ગોળાકાર કરનારા આત્મનિયમ આત્મનિયમ એટલે થશે કે કામદેવને પ્રહર્તુમ એટલે કે પ્રહાર કરવા માટે તેના ઉપર વજ્રનો ઘા કરવા માટે અભ્યુધતમ એટલે તૈયાર થયેલા દર્દસમ એટલે કે તેને જોયો ભાવાર્થમ છે કે તેમણે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા લક્ષને સાંધવા જેના ખભા નમેલા હતા એવા વાંકા વળેલા ડાબા પગવાળા અને સુંદર ધનુષ્યને ગોળાકાર એટલે ચક્રાકાર કરીને જે પ્રહાર કરવા માટે તૈયાર થયેલો હતો એવા કામદેવને જોયા શ્લોક નંબર 7 તપઃ પરામર્શ વિવૃદ્ધ મન્યો હો એટલે કે તપ પરના પરામર્શ એટલે કે આક્રમણથી જેનો વિવૃદ્ધ હ ક્રોધ વધી ગયો છે તે ભ્રુ અંગ બુદ્ધ પેક્ષક્ષ મુખસ્ય હ એટલે પવા એટલે કે નેણા ચડાવવાને કારણે જેમના મુખને જેવું અશદ્ધ થઈ ગયું છે તે તસ્ય તે તૃતીય અક્ષિણ એટલે ત્રીજી આંખમાંથી સ્ફુરણ એટલે કે ઝબકતો કૃતિચ એટલે ઊંચી જતી જવાળાઓવાળો કૃષાણુ એટલે અગ્નિ સહસા એટલે એકાએક નિષ્પાત એટલે કે નીકળ્યો કે બહાર ફેંકાયો કિલ ખરેખર નિશ્ચય બતાવવા માટે આ નિપાત વપરાયો છે કિલ એટલે ભાવાર્થમ છે કે પોતાના તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ વધી ગયો છે એવા ભવા એટલે કે નીણા ચડાવવાને કારણે જેમના મુખને જોવું ખૂબ જ અસહ્ય થઈ ગયું એવા તેમની શંકરની ત્રીજી આંખમાંથી ઊંચી જતી જવાળાઓ અગ્નિ એકાએક બહાર નીકળ્યો એટલે ત્રીજી આંખમાંથી અગ્નિ નીકળ્યો કોણ માટે કારણ કે કામદેવને ભસ્મીભૂત કરવા માટે શ્લોક નંબર 8 હે પ્રભુ હો એટલે કે હે પ્રભુ ક્રોધ સહરમ એટલે કે ક્રોધ શાંત કરો સહરમ સ્થિતિ ક્રોધને શાંત કરો મરુતામ ગિરહ મરુતામ એટલે દેવતાઓની અને ગિરી એટલે કે વાણી ખે એટલે આકાશમાં યાવતઃ જ્યાં સુધી ચરંતી એટલે ફરતી હતી કે ફેલાઈ ત્યાં સુધી તાવત એટલે ત્યાં સુધી ભવનેત્ર જન્મ્યા ભવનેત્ર જન્મ એટલે કે નેત્રમાંથી ભગવાન શિવના નેત્રમાંથી ઉત્પન્ન થયેલો સહ એટલે તે વહિની એટલે અગ્નિ મદનમ એટલે કે કામદેવને ભસ્માવેશમ એટલે કે ભસ્મ જ કરી નાખે તેવો ભસ્મભાત કરવા માટે ચકાર એટલે કે બનાવી દીધો ભસ્મભાત કરી નાખ્યો ચકાર એટલે કરી નાખ્યો ભાવાર્થમ થશે હે પ્રભુ ક્રોધ શાંત કરો શાંત કરો એમ દેવતાઓની વાણી હજી આકાશમાં ફરતી હતી કે સંભળાતી હતી ત્યાં તો ભગવાન શિવના નેત્રોમાંથી જન્મેલો તે અગ્નિએ કામદેવને ભસ્મસાત કરી નાખ્યો એટલે કે કામદેવને બાળી નાખ્યો વિદ્યાર્થી મિત્રો
આપણે આ વિડીયોસમાં આપણે પદ્ય વિભાગમાં પ્રકરણ 5નો અભ્યાસ કર્યો. તપસ્વી શિવને પાર્વતી શું અર્પણ કર્યું? તો તપસ્વી પાર્વતી પોતાના તાંબા જેવી કાંતિવાળા હાથથી ભગવાન શિવને ગંગા નદીના કમળમાં જેમ બીજ એટલે કમળ કાકડી થાય તેની માળા ભગવાન શિવને અર્પણ કરી. ઇન્દ્રિય ક્ષોભને વશ કરીને શંકરે ક્યાં દ્રષ્ટિ નાખી? તો પોતાની ઇન્દ્રિયોથી પોતાની ઇન્દ્રિયો ભગવાન વશ કરી અને ત્રિલોચને ભગવાને પોતાના મનમાં એકાએક ઉત્પન્ન થયેલી અંદર વિકૃતિને ભગવાને જો શોધવાને કારણે ઈચ્છાથી ચારે તરફ એને દ્રષ્ટિ નાખી કે શું છે આ બધું. શંકરે કેવા કામદેવને જોયા? તો શંકર કેવો જોયો છે કે જેમણી આંખમાં છેડા સુધી મુઠ્ઠી વાળેલી હોય તેવા, નમી ગયેલા ખંભા જેવા અને વાંકા વાળેલા ડાબા પગવાળા અને સુંદર ધનુષ્યને ગોળાકાર કરી તત્પર તૈયાર ઉભેલા એવા કામદેવને જોયા. આકાશમાં રહેલા દેવતાઓએ શંકરને શું કહેવા લાગ્યું? હે પ્રભુ, ક્રોધ શાંત કરો, શાંત કરો, એમ કહેવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આનું પ્રકરણનો સ્વાધ્યાય તમારે ગૃહકાર્ય સ્વરૂપે લખવાનું છે અને ખાસ કરીને આની અંદર સસંદર્ભ છે એમાં આ પ્રશ્ન વધારે પૂછાતો હોય છે કે ભસ્મા વેશમ મદનમ ચકાર, એટલે તેમણે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. પછી સમીક્ષાત્મક નોંધમાં છે મદન દહનનો પ્રસંગ અને કામદેવનું કાર્ય. આ ખાસ પરીક્ષાઓમાં અંદર પૂછાતું હોય છે એટલે તમારે તેનો ખાસ મહાવરો કરવાનો રહેશે. અસ્તુ.